જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ચણા મેથીનું અથાણું. ફ્રેન્ડ્સ, ચણા અને મેથી આપણી હેલ્થ માટે બહુ જ સારા છે અને ખાવા પણ જરૂરી છે. સો આપણે આ અથાણાના ફોર્મમાં ખાઈશું અને 5 મિનિટમાં બની જાય છે. સો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા લીધા છે 2 કપ ચણા અને 3 ટેબલસ્પૂન મેથીના દાણા. ફ્રેન્ડ્સ, ચણા અને મેથી બેઉ ખાવા બહુ જ જરૂરી છે. સો આપણે આ રોજ તો નથી ખાઈ શકતા, તો અથાણાના ફોર્મમાં ખાઈશું. હવે આને આપણે બરાબર પહેલાં ધોઈ કાઢશું. સો હું પહેલાં અહીંયા ચણા બરાબર 3-4 વાર આપણે ધોઈ કાઢીએ. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો, જેનાથી બધી રેસીપી તરત મળશે અને આ ફ્રી છે. સો અહીંયા ચણા 3-4 વાર ધોઈ લીધા છે. હવે આપણે એમાં પાણી નાખીને આને આપણે આખી રાત અથવા તો 8 કલાક આપણે આ રીતે રહેવા દેવાના છે. સો સેમ વે હવે આપણે મેથીના દાણાને પણ જરા ધોઈ કાઢશું. અને મેથીના દાણાને ફ્રેન્ડ્સ જ્યારે પણ ધુઓ ત્યારે મેથીને ચારણીમાં લઈને ધોજો, એટલે પડી ન જાય. વે મેથીને પણ આપણે ધોઈ કાઢશું. ફ્રેન્ડ્સ, જમતી વખતે તમે આ થોડું અથાણું સાથે લો તો ખાવાની મજા આવશે, અને રોજ તમે જે જમતા હશો એના કરતાં વધારે ખાશો, એટલી મજા આવે છે આ ખાવાથી. હવે મેથીને ધોયા પછી આ રીતે ચારણીમાં કાઢી કાઢી છે. હવે એને આ પાછું આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી કાઢીએ. ને હવે એમાં આપણે પાણી લઈને આને પણ ઓવરનાઇટ અથવા તો 8 કલાક આપણે પલાળેલા રાખવાના છે. સો જોઈએ એ પ્રમાણે પાણી લઈશું. હવે ચણા અને મેથી બેઉને આપણે ઢાંકીને ઓવરનાઇટ અહીંયા રહેવા દીધા છે. હવે 8 કલાક થઈ જાય એટલે હવે તમે જુઓ કે સરસ રીતે ચણા અને મેથી ફૂલી ગયા છે. એકદમ સરસ રીતે ચણા ફૂલી ગયા છે અને સેમ વે મેથી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અને ફૂલી ગઈ છે. ફ્રેન્ડ્સ, તમે આ અથાણું ખાશો તો તમને મેથી જરી પણ કડવી નહીં લાગે એની ગેરંટી છે. કંઈ જ મહેનત નથી કરવાની, ફક્ત આપણે પલળવા મૂકવાનું છે અને પછી એને નેપકિનમાં કોરા કરવાના છે, એટલું જ છે. ગેસ ચલાવવાનો નથી, ખાલી તેલ ગરમ કરવું પૂરતા જ ગેસ ચલાવવાનો છે. હવે ચણામાંથી આપણે પાણી કાઢી કાઢશું અને એક ચારણીમાં આપણે ચણા કાઢીએ અને નીચે વાસણ રાખવાનું, એટલે બધું પાણી નીચે ડ્રીપ થાય. હવે આને આપણે બરાબર આ રીતે ચારણીમાં ફેલાવી દઈશું. 1 કલાક આ રીતે ચારણીમાં પાથરેલું રહેવા દેવાનું. ને 1 કલાક ફ્રેન્ડ્સ થઈ જાય એટલે નેપકિનમાં ચણાને આપણે બરાબર બાંધી દઈશું અને આ ચારણીમાં રહેવા દઈશું, એટલે જે એક્સેસ વોટર હોય એ અંદર બધું એબ્ઝોર્બ થઈ જાય. એટલે 1 કલાક ચારણીમાં રાખશું અને પછી 1 કલાક પછી એને આપણે નેપકિનમાં મૂકી દેવાનું છે અને નેપકિન ચારણી પર રાખશું. સેમ વે આપણે મેથીમાંથી પણ પાણી કાઢી કાઢીએ અને મેથીમાંથી પાણી કાઢી લીધા પછી હવે એને પણ આપણે બરાબર ચારણીમાં આ રીતે ફેલાવી દઈએ અને નીચે વાસણ રાખવાનું ભૂલવાનું નહીં. એટલે 1 કલાક આ રીતે આપણે ચારણીમાં રહેવા દઈશું અને 1 કલાક થઈ જાય એટલે મેથીને પણ આપણે એક નેપકિનમાં બાંધી દઈશું અને ચારણીમાં નેપકિન રહેવા દઈશું, એટલે જે કંઈ એક્સ્ટ્રા વોટર હોય એ બધું અંદર એબ્ઝોર્બ થઈ જશે. સો આ ક્વિક અને ઇઝી છે. જરી પણ આપણે ગેસ પર કંઈ કરવાનું નથી, ખાલી બાંધવાનું યાદ રાખવાનું છે. હવે 1 કલાક આને થઈ જાય એટલે મેં આ રીતે બાંધી રાખ્યું હતું. હવે તમે જુઓ કે 2-3 કલાક મેં આ નેપકિનમાં ચણા અને મેથી રહેવા દીધા હતા. હવે તમે જુઓ કે ચણા કેટલા ડ્રાય થઈ ગયા છે અને આ નેપકિનને પણ આ રીતે ચારણીમાં જ રહેવા દેવાનું, એટલે બધું પાણી નીચે બોલમાં પડે સપોઝ હોય તો. એકદમ આ રીતે ડ્રાય ચણા થવા જોઈએ. જુઓ, તમારું પાણીવાળા ચણા કે મેથી હશે તો અથાણું બગડશે. સો આ રીતે નેપકિનમાં ડ્રાય થવા જોઈએ. એને હવે આપણે ડ્રાય ચણાને બોલમાં ટ્રાન્સફર કરીએ છીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ડ્રાય છે. સેમ વે હવે આ મેથીને પણ 1 કલાક રહીને મેં આ રીતે નેપકિનમાં મૂક્યા હતા. હવે તમે જુઓ કે મેથી પણ ડ્રાય થઈ ગઈ છે, નેપકિનમાં બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે. હવે મેથીને પણ આપણે ચણામાં મિક્સ કરી કાઢીએ.
સો એકવાર તમે પાછા જુઓ ફ્રેન્ડ્સ કે કેટલા ડ્રાય થયા છે. સો બહુ સિમ્પલ છે, આપણે એક કલાક ચારણીમાં રાખવાનું છે, પછી એક કલાક પછી નેપકિનમાં બાંધી દેવાનું છે ને 3 કલાક નેપકિનમાં રહેવા દઈશું. હવે તમે આ જોશો કે જરી પણ હાથ ભીના નથી થતા, બધું કોરું છે. હવે મસાલા બહુ જ સિમ્પલ છે. ફર્સ્ટ લઈશું હિંગ, આમાં હિંગની ફ્લેવર બહુ જ જરૂરી છે. હવે લઈએ છીએ આપણે પિકલ મસાલા, કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાંથી તમને આ ઇઝીલી મળી રહેશે. ફ્રેન્ડ્સ તમે એક પેકેટ ઘરે રાખો તો તમે હંમેશા તાજા તાજા અથાણા ખાઈ શકો. આમાં બધું જ હોય છે, રાઈના તુરિયા, મેથીના તુરિયા, વરિયાળીનો પાવડર, મીઠું, મરચું, બધું જ આમાં હોય છે. કંઈ એક્સ્ટ્રા બીજું નાખવાની જરૂર નથી પડતી. 3 ટેબલ સ્પૂન ભરીને આ મસાલો લીધો છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે જેટલો જોઈએ એ પ્રમાણે લેવાનો. હવે લઈશું તેલ, તેલ પણ 4 ટેબલ સ્પૂન લીધું છે. તેલને પહેલાં આપણે બરાબર ગરમ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે એને કમ્પ્લીટલી ઠંડુ કરવાનું, પછી જ આમાં એડ કરવાનું છે. પણ ફ્રેન્ડ્સ આ બહુ જરૂરી છે કે તેલને ગરમ કરવાનું છે, કાચું તેલ નહીં નાખતા, એનો ટેસ્ટ જ અલગ આવે. અને ઠંડુ થાય પછી જ એડ કરશું. હવે બધું મિક્સ કરી કાઢવાનું. ફ્રેન્ડ્સ મસાલો એકદમ બરાબર મિક્સ થઈ જાય પછી એકવાર ટેસ્ટ કરી લેવાનો, ને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવું હોય તો કરી શકો છો. મને આમાં બરાબર લાગે છે. અને તેલથી મસાલો બરાબર આ રીતે મિક્સ થવો જોઈએ, તેલ પડવું બહુ જ જરૂરી છે. તમે જોઈ શકો છો કે એકદમ ઇન્વાઇટિંગ આનો લુક છે, એકદમ પરફેક્ટ. અને જો તમને તેલ કે મીઠું કંઈક એડ કરવું હોય તો કરી શકો છો. હવે એકવાર આ મિક્સ કરી લીધા પછી આપણે એને એરટાઇટ કન્ટેનરમાં ટ્રાન્સફર કરશું. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ મજા આવે. ખાવાની તો એટલી મજા આવે કે શાક નહીં હોય તો તમે આની સાથે પણ ખાઈ લેશો, એટલું ટેસ્ટી લાગે છે. એ પ્રમાણે મેથી જરીએ કડવી નહીં લાગે, તમને ખબર જ નહીં પડે કે મેથી ખાઓ છો. હવે આપણે બરાબર ટાઈટ બંધ કરીને આને એક દિવસ બહાર રાખવાનું છે, ફ્રીજમાં નથી મૂકવાનું. સો 24 અવર્સ બહાર રાખશું. એક દિવસ પછી એને પાછું આપણે ખોલીને ઉપર નીચે આ રીતે કરવાનું, એટલે તેલ બરાબર મિક્સ પાછું થઈ જાય. બીજે દિવસે મિક્સ કરવું બહુ જ જરૂરી છે. હવે એકવાર મિક્સ થઈ જાય એટલે કન્ટેનર પાછું બંધ કરીને હવે ફ્રીજમાં સ્ટોર કરવાનું. સો 1 વીક તમે આ સ્ટોર કરી શકો છો. ઘણા મેથીનું આ ઇન્સ્ટન્ટ અથાણું તમે પણ બનાવો, અને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.